આમ આદમી પાર્ટી પર થઈ રહેલા હુમલાઓને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે આજે પાલનપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં હુમલાઓની તટસ્થ તપાસ કરી આમ આદમીના નેતાઓને રક્ષણ આપવાની માંગ કરી હતી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર તાજેતરમાં હિંસક હુમલો થયો હતો આમ આદમી પાર્ટીના અગ્રણીઓ પર અવારનવાર હુમલા થતા આવ્યા છે જેમાં દરેક હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનું બહાર આવ્યું છે ત્યારે આજે પાલનપુર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું જેને લઈ આમ આદમી પાર્ટી પર થતા હુમલાઓની તટસ્થ તપાસ કરવાની માંગ કરાઈ હતી બીજી લહેરમાં આખું ગુજરાત જ્યારે ખરાબ પરિસ્થિતિમાં હતું જ્યારે દુઃખદ પરિસ્થિતિમાં હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારો અને ભારતીય જનતા પાર્ટી પોતે એક ઇલેક્શનની અંદર પડેલા હતા સરકારોએ પોતાની જે જવાબદારી હતી એ નિભાવી નહીં અને એ વખતે સરકાર બિલકુલ તદ્દન નિષ્ફળ ગઈ એ વખતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સૈનિકોએ લોકોને ઘર ઘર સુધી જઈને બેડ માટે ઓક્સિજન માટે રેમડેસિવિર ઇન્જેક્શન માટે તમામ પ્રકારની જે આર્થિક જે આરોગ્યની સુવિધાઓ જોઈએ એ સુવિધાઓ માટે ખૂબ મદદ કરી છે એની અંદર બીજી કોરોનાની લહેરની અંદર જે લોકો મરણ ગયા છે એ મરણ ગયેલા લોકોના કુટુંબીજનોને સાંત્વનો આપવા માટે 28મી જૂનથી 28મી જુલાઈ સુધી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના આગેવાનો લોકોના પીડિત લોકોના ઘર સુધી જઈને સાંત્વનો પાઠવા માટેની એક મુલાકાત યાત્રા જ્યારે ચાલુ કરી છે ત્યારે ગુજરાતની અંદરથી ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા તથા અસામાજિક તત્વો દ્વારા વારંવાર આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપર હુમલા કરવામાં આવે છે અને એમને મારવામાં આવે છે અને એમને ડરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે સાથે સાથે અમારા પ્રદેશ અધ્યક્ષના ઘરે જઈને પણ ગાલીગલોચ કરવામાં આવે છે આટલી નીચી હદ ઉપર ઉતરીને રાજકીય પાર્ટીઓએ એક ખેલ ચાલુ કર્યો છે ત્યારે આમ આદમી પાર્ટી વતી આજે આખા ગુજરાતની અંદરથી તમામ જિલ્લાઓની અંદર આવેદનપત્ર આપીને સરકારની જે જવાબદારી છે અમારી સુરક્ષાની એના માટે અમે આવેદનપત્ર આપી અને આજે અમારા આગેવાનો ઉપર ફરીથી કોઈ આવા હુમલા ન થાય એના માટે સુરક્ષા પૂરી પાડવામાં આવે અમારા આગેવાનોના ઘર સુધી પણ સુરક્ષા પૂરી પાડવામાં આવે અને ફરીથી આવો બનાવ ન બને એના માટે આવેદનપત્ર આપ્યું છે આ આવેદનપત્ર આપ્યા બાદ પણ જો અમારા આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપર હુમલા થશે તો આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ બેસી રહેશે નહીં અને જલદ આંદોલન આપશે અને ઘર ઘર સુધી જઈ અને લોકોને આ બાબતે જાગૃત કરશે આમ આદમી પાર્ટી દ્વારા આપના નેતાઓ અને તેમના પરિવારજનોને સલામતી પૂરી પાડવાની માંગ કરાઈ હતી તેમજ યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી